कर्म चेतन बंध कारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। प्रदानं सर्वधर्माणां जैनं जयतुषासन नमः समय साराय सानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरक्षिते वंदितु सर्वसिद्धे दुमचलमणो अमंगदिं पत्ते ओच्छामि समयपावुड इणमोऽस्य केवले। ओम नमः गुरुदेव श्रीना 45 वर्षनी आत्म साधना आगमनी अवगाहना धर्म सभामां स्वतंत्रतानो ढंढेरो मानो एवं लगे चैतन्य विलासमय जीवन रहयो। इन 99,000 प्रवचनों में आसो वद त्रण 8 सप्टेम्बर 1979 270मी गाथा बंद अधिकार 9,000 प्रवचनों में टॉप 5 प्रवचनों सौथी ऊंचा में ऊंचा 5 प्रवचनों मानो आ एक प्रवचन आपणे राखी शकीए। दार्शनिक भाषा में कहिए दर्शन की भाषा में कहिए तो द्रव्य गुण ने पर्याय एनी केवी व्यवस्था छे एनी बात थी पण एक साथ बे धारा व्याख्यान में बराबर चालती है। द्रव्य गुण ने पर्याय समय सार नो प्रमेय नथी क्योंकि समय सार ने समय सार सिवाय बीजू काई खपतू नथी तो पछी आमा द्रव्य गुण पर्याय जे आवा ए शू हता थोड़ी शास्त्रीय भाषा में बोलू समय सार नो प्रवचन सार हतो क्योंकि द्रव्य गुण ने पर्याय ये भेद प्रभेदो वस्तु स्वरूप ना मूल बंधारण अने समय सार मा अनुभव अने अनुभूति स्वरूप आत्मा नी बात अनुभूति स्वरूप आत्मा नी बात अने ई जे स्वरूप छे ई स्वरूप नु जे मैकेनिज्म छे स्पेर पार्ट्स सॉफ्टवेयर स्पेर पार्ट्स कहो के सॉफ्टवेयर कहो ई सॉफ्टवेयर नी साइकोलॉजी प्रवचन साच
द्रવ્ય ગુણ અને પર્યાય અંગે પૂછવું હોય, જાણવું હોય તો પ્રવચન સારને સમજવું પડે. કેમકે દ્રવ્ય ગુણ અને પર્યાય નું આખું બંધારણ એ પ્રવચન સાર ના હવાલે છે, સમય સાર ના દરબારમાં નથી. પોઈન્ટ સમજાય છે? તો પછી આમાં એ દ્રવ્ય ગુણ પર્યાય ની વાત તો આવી, એમ સમજો પ્રવચન સાર સમય સાર ને સમય સાર ના રંગે રંગાઈને આપણી સામે આજે સમ્મુખ થયું, પ્રસ્તુત થયું. દ્રવ્ય ગુણ અને પર્યાય આ એક પદ્ધતિ છે. પણ હવે જે આજે જે વ્યાખ્યાનમાં વાત આવી ને એમાં ક્રમ કઈક જુદો છે. પર્યાય, દ્રવ્ય અને ગુણ, ભગવતભાઈ સમજાણો. જ્ઞપ્તિ ક્રિયા પર્યાય, જ્ઞાયક ભાવ દ્રવ્ય, અને એ આનંદ ગુણો નો એક રૂપ, અનંત ગુણો નો એક રૂપ. રૂપ આવ્યું ને રૂપ ભાવ, રૂપ એટલે એ ગુણ. સ્વામીજી એવી રીતે લીધું. ફરીથી બોલું છું, જ્ઞપ્તિ ક્રિયા પર્યાય, જ્ઞાયક ભાવ દ્રવ્ય. હું જાણી જોઈને છે ને જ્ઞાયક ભાવ વાળો વિશેષણ જયારે શરૂ કર્યો ને એ જ્ઞાયક ભાવ, મેં આંખ બંધ કરીને થોડીક વાર વિચાર કરતો હતો કે કુરદેશજી આમાં ભાવ કહેતા કદાચ ગુણોની વાત કરશે. જાણી જોઈને આગળ વાંચતો નતો, મેં મારી અવધારણા અને ગુરુદેવશ્રી નું ચિંતન મેળ બેસાડવા માંગતો હતો કે ગુરુદેવશ્રી હમણાં આમાં ભાવ શબ્દ આવ્યો ને, ભાવ જ્ઞાયક ભાવ, તો ભાવ માંથી કાઢશે દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ ગુણ શક્તિ. ગુરુદેવશ્રી એ ગુણોની વાત એમાં ન કરી, જ્ઞાયક ભાવ સર્વે ભાવોના અંતરંગ ને જાણનાર, જાણનાર કોણ? પર્યાય. ચિત્ત સ્વભાવ કોણ? ગુણ. અને ભાવ કોણ? દ્રવ્ય. નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતે, નમઃ સમય સારાય, તે સમય સારને અમે વંદન કરીએ છીએ. નમઃ સમય સારાય એ પોતે કેવો છે? સ્વાનુભૂત્યા ચકાસતે, સ્વાનુભૂતિ વડે જેવો ચકચકાયમાન થાય એટલે અનુભવમાં આવે, પ્રકાશમાન થાય એવું છે. નમઃ સમય સારાય જે મંગલાચરણ છે ને, એની પહેલી લીટીમાં સમય સાર છે, બીજી લીટીમાં પ્રવચન સાર છે. મગજ ફરે એવું છે. કેવી રીતે પ્રવચન સાર કેવી રીતે? ભાવાય એટલે દ્રવ્ય, ચિત્ત સ્વભાવાય એટલે ગુણ, અને સર્વ ભાવાંતર છે એટલે પર્યાય. અને દ્રવ્ય ગુણ અને પર્યાય ની વાત શેમાં આવે? પ્રવચન સારમાં આવે. તો એ આત્મખ્યાતિનો જે પહેલો કળશ છે, પહેલા કળશની પહેલી પંક્તિમાં જ સમય સાર છે, બીજી લીટીમાં નહીં, બીજી લીટીમાં પ્રવચન સાર છે. અને પ્રવચન સાર નો સાર શું છે? બીજી લીટીમાં પ્રવચન સાર છે ને ભૂપતભાઈ, પ્રવચન સાર નો સાર શું છે? અરે આમ એટલે શું? પહેલી લીટી નમઃ સમય સારાય એનો સાર છે કે નહીં? દ્રવ્ય ગુણ અને પર્યાય સમજીને કાઢવાનું શું? એમાંથી સમય સાર જ કાઢવાનું ને. નીચે પ્રવચન છે, ઉપર સાર છે. પ્રવચન સાર, તે સમય સાર. પ્રવચન વિજિલિટી, પ્રવચન દ્રવ્ય ગુણ અને પર્યાય નું કથન, વર્ણન, વિવરણ, વિશ્લેષણ, પ્રવચન. તો પ્રવચન નો સાર શું? સ્વાનુભૂત્યા ચકાસ, સમય સારા એ સાક્ષી.
प्रवचन सार नो सार समय सार अने समय सार मा केटलो समझावामां आव्युं छे आटलो समझावामां आव्युं छे भावाय चित स्वभावाय सर्व भावांतर च बस थई गयुं समय सार अने प्रवचन सार एटलुं छे आवा बे 500-500 पानाना वांचवानी जरूर नथी एक नमः समय साराय कलश समझाए जाए तो बन्ने शास्त्रों समझाए जाए अभी समझो शुं बोलू छु बन्ने शास्त्रों समझाए जाए अने शास्त्र नो जे सार छे नियम सार ई अनुभव मां आवे छे अने अंतरंग अने बहिरंग जीवन जेवू बनवानो हसे आगम अनुकूल एवं बन से एटले अष्टपाद प्रवचन सार नो सार आयो एटले पंचास्ती कायदो भेगो छे ज ने इष्टोपदेश मां एक उदाहरण छे इष्टोपदेश ग्रंथ मां जे पांच योजन दस योजन वस्तु वजन उपाड़ी ने लई जाई शके ई बे योजन न लई जाय 100 किलो माथे मुकीने आपणे रेलवे स्टेशने पहोंची शकीए तो जुबली गार्डन सुधी न पहोंची शकीए सेना माटे दाखलो आप्यो छे સાંભળવું છે સાહેબ કે જે આત્મા અને પરમાત્માની ભાવના તને મોક્ષે પહોંચાડી શકે સ્વર્ગે નહીં પહોંચાડે અરે શુદ્ધતાનો જન્મ જે આપે એ તને સાતિશય પુણ્ય નહીં આપે એમ કહે છે સાતિશય પુણ્ય તો મળે જ ને તને તો જે મુક્તિ એ પહોંચાડે એ સ્વર્ગે ન પહોંચાડે એના માટે સ્વર્ગ ક્યાં દૂર છે એમ સમય સાર પ્રવચન સાર નિયમ સાર ઇષ્ટોપદેશ વાત ક્યાંથી ક્યાં ક્યાંથી ક્યાં પૂછે બીજો આજનું પ્રવચન વારંવાર આગળ પાછળ પાના બધા ફેરવી કયા ફકરામાં શું કહે છે કયા પ્રકરણમાં શું કહે છે બહુ ઉપયોગ અસંખ્યાત ગુણી સમજો ને કે ઉપયોગ એકાગ્ર કરીને ચિત્તમાં ગોઠવવાના મેં પ્રયત્નો કર્યા છે બહુ આનંદ આવ્યો એ આનંદ આપ સૌ સાથે શેર કરું છું ગુરુદેવશ્રી સમજાણું કાંઈ સમજાય છે કે નહીં અથવા સમજાય છે કાંઈ સમજાણું આવા ઉદ્ગારો લગભગ રોજના પ્રવચનમાં આવ સમજાણું કાંઈ તો એ તો પરમનટ છે સમજાય છે કાંઈ એવું ઘણી વાર પૂછે ઘણી વાર એટલું જ પૂછે સમજાણું આમાં આમાં કઈ સમજાણું એવું પૂછતા આજનો પ્રવચન આ સંદર્ભમાં ડાયલોગ ડિલિવરી ટોટલી ડિફરન્ટ હતી આજે ઉદયશ્રી 4 વખત એક વાક્ય ચાર જ વખત મેં ગણ્યા છે પાના નંબર સમજાય એટલું સમજવું બાપુ જો આ તમે લોકો જે ઘરે બેઠા છો જો ગ્રંથ નથી શાસ્ત્ર નથી કાંઈ ટકો નહીં પડે આત્મા શાસ્ત્ર હશે એક એક શબ્દ ને એક એક લીટી ધ્યાનથી સાંભળતા હોઈએ પૂરેપૂરો મનોયોગ પૂર્વક તો જ આ વાત જે વાત આજે આવી છે સમજાયેલી છે 4 વખત ગુરુદેવશ્રી આજે બોલ્યા છે આજના વ્યાખ્યાનમાં સમજાય એટલું સમજવું હું ઝડપથી પાના નંબર બોલું છું કાઢો તમે લોકો જોવું સૌથી પહેલા તો પ્રવચન આપશો કાઢશો 331 નંબર નો પ્રવચન 270મી ગાથા આસો વદ 3-8-10-1979 સૂચના લખેલી છે આ પ્રવચન હિન્દીમાં છે અને તેનો ગુજરાતી ભાષાંતર કરેલ છે હવે થોડોક આજે ગુરુદેવશ્રીની મસ્તી જુદી જાતની હતી જુદી એટલે જુદી જ જાતની હતી અલૌકિક કદાચ હું જે વાત કહું તો તમને એ સ્વીકાર નહીં થાય
બેન જોજો, મંજૂર થાય તો મને પછી કહેજો. આ છેલ્લા બે ચાર છ દિવસથી આપણે જોઈએ છીએ ગુરુદેવશ્રીના હિન્દીમાં પ્રવચનો ચાલે છે, બરોબર. હિન્દી પ્રાંતના લોકો આવેલા છે. અને ગુરુદેવશ્રી એક પણ હિન્દી પ્રાંતના કોઈ આવે, અન્ય ભાષા આવે, કન્નડ ભાષી આવે, દક્ષિણ ભારતના આવે, તો એક સહેજે એને પણ સમજાય એવી રીતે કરુણા બુદ્ધિથી હિન્દીમાં લેતા. આજના આ પ્રવચનમાં પણ હિન્દી ભાષિક શ્રોતાઓ ઘણા બેઠા છે, પણ ગુરુદેવશ્રી શરૂઆતથી જ ગુજરાતી માતૃભાષાની મસ્તી રાખી છે, બરોબર. અને 25-30-40-50 મિનિટ પછી એક તો જ્ઞપ્તિ ક્રિયાને ખૂબ રમાડ્યા, પર્યાયના બોલને, બરોબર. જોજો તમે જોતા જાઓ શું કહેવા માંગુ છું. 263 થી ચાલુ કર્યું, તો 63 થી ચાલુ કરીને જ્ઞપ્તિ ક્રિયાની જે વાત શરૂ થઈ, એ આવતા 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 એ વાત ઘણી લાંબી લીધી. અને તમે જુઓ આ વાત તમે પાના નંબર 263-64-65-66 બરાબર 67 બધા પાના નંબર 70 ઉપર જઈને જ્ઞપ્તિ ક્રિયાની ચર્ચા પૂરી થઈ. બહુ એકાગ્રતાથી સાંભળજો બધા. 63 થી શરૂ કરીને ક્યાં ચર્ચા શરૂ પૂરી થઈ? 70, 270, બરોબર. ધ્યાન છે બધાનો? 270 માં પાને બીજા ફકરામાં જેની એક ક્રિયા છે હવે બીજી વાત કરે છે. આવું ત્યાં ત્યાંથી બીજો બોલ સતરૂપ અહેતુ જ્ઞાયક જ એ જેનો એક ભાવ છે. ભાવ છે શબ્દ આવ્યો અહીંથી દ્રવ્યનો બોલ શરૂ કર્યો. અહીં સુધી પર્યાયનો બોલ હતો, જ્ઞપ્તિ ક્રિયાનો એટલે પર્યાયનો બોલ. હવે એક ભાવ એટલે દ્રવ્યનો બોલ શરૂ થયો અને એ બોલ તરત જ 71 માં પાને પૂરો થયો વચ્ચે. અને ત્રીજું બોલ નીચે સતરૂપ અહેતુ જ્ઞાન જેનું એક રૂપ છે, અહીંથી ગુણનો બોલ ચાલુ થયો. હવે તમે એવરેજ વાઇઝ લાગુ કરો, 63 થી વાત શરૂ થયેલી, 64 થી સમજો ને, 63 માં થોડી પ્રસ્તાવના, હા, તો 64-65-66-67-68-69-70 કેટલા પાના થયા? એનો સાંભળજો હું મારું વ્યૂ શું કહેવા માંગુ છું. 7 પાના સુધી તો પર્યાયનો બોલ. અમારા શાસ્ત્રી વિદ્વાનોને આ એનાલિસિસ કરીને હું કહું ને તો એ નાગા થઈને નાચી ઉઠે. નાગા મીન્સ દિગંબર, એટલો મહિમા આવે. 7 પાના સુધી પર્યાયનો બોલ, જ્ઞપ્તિ ક્રિયાનો બોલ, જ્ઞાન ક્રિયાનો બોલ, અને 1-2-3-4-5-6 ફકરામાં, એટલે સમજો વધી વધીને એક પાન. 270 માં બીજા ફકરાથી ચાલુ કર્યા અને 271 માં બીજા ત્રીજા ફકરામાં પૂરો કર્યો. આખું એક પાનું ગણો તમે, પાના સૌ પાનામાં દ્રવ્યનો બોલ પૂરો. એક વાત આવું કે મને જે ફીલ થાય છે, બધું આવવાનું જવાનું નાટક ભોગવટો એ સેમા હોય, પર્યાયમાં હોય ને, તો કથા કોની વધારે હોય? પર્યાયની જ હોય ને. બે દિવસ પહેલા ગુરુદેવશ્રી ઓલો કરિયાવરનો દાખલો હતો આપ્યો, મારી દીકરી, મારો જમાઈ, મારો આને, મારો ફલાણો, કરિયાવરમાં આ લીધું અને આ લીધું, બધું પાથરે અને ગામને બોલાવી બોલાવીને દેખાડે અને બતાવે. દાંપત્ય જીવનની સફળતા માટે કરિયાવર જોઈએ કે કન્યા જોઈએ?
કર્યાવર વરરાજાને જ આપવામાં આવે ને, કન્યા જ લઈ જને લઈ જશે ને, પણ એ વરરાજાને પૂછો તારે શું જોઈએ. બોલો સાહેબ, વર રાજાને કર્યાવર જોઈએ કે કન્યા જોઈએ? એમ દ્રવ્ય સ્વભાવ ને જ્ઞપ્તિ ક્રિયાથી મતલબ છે. હવે એમાં અનંતા ગુણો આવ્યા કે નહીં, અનંતો ગુણો ની પર્યાયો આવી કે નહીં, બધું કર્યાવર છે, જ્ઞપ્તિ ક્રિયાનું કર્યાવર છે. મુનિપુણો આવ્યું કે નહીં, દ્રષ્ટિ મોક્ષ ચોથો ગુણસ્થાન આવ્યું કે નહીં, પંચમ ગુણસ્થાન શ્રાવક ના 12 વર્તો પ્રગટ થયા કે નહીં, શ્રેણી આવી કે નહીં, એ બધું કર્યાવર છે, મોક્ષ માર્ગ નું કર્યાવર છે. કન્યા કઈ છે? કીધું ને, જ્ઞપ્તિ ક્રિયા. એ જ્ઞપ્તિ ક્રિયા એ કન્યા છે. અને એ જ્ઞાયક ભાવ વર રાજાને કોણ જોઈએ? બોલો તો, એ જ્ઞાયક ભાવ વર રાજાને તો એ જ્ઞપ્તિ ક્રિયા જોઈ. છતાં કર્યાવર પાથરેલું હોય આમાં, એમ આમ સાત પાનામાં કર્યાવર પાથરેલું છે. જ્ઞપ્તિ ક્રિયાનું કર્યાવર પાથરેલું છે. આપ સૌના મગજમાં થોડુંક બેસે એટલે હું કહું છું. બાકી આ ગુરુદેવશ્રી ની આજની મસ્તી માંથી ક્યાંય બહાર આવવા જેવું છે. મારું હાલો તો ગુરુદેવશ્રી એક એક શબ્દ જ વાંચી બતાવ, જે અહોભાવ, જે મહિમા, જે અધ્યાત્મની મસ્તી. અસ્તી હૈ મસ્તી જ્ઞાની કી, યહ બાત વેદ વિજ્ઞાની કી, એની જ છાંટ આજના વ્યાખ્યાનમાં હતી. અને હું ફરીથી કહું છું, જે લોકો એ આજનું વ્યાખ્યાન ચૂકી ગયા છે, કરોડો 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 અબજો ખરબો ભાવમાં પણ આવું ભાતું ભેગું નહીં થાય, એ ભાતું ચૂકી ગયા છે. હું તો આજે સાંભળવાનો છું ફરીથી પલોટી વાળીને આ વ્યાખ્યાન. પ્રમોદભાઈ, તમારા જેવા વડીલો ને આ પ્રવચનો તો ખાસ બે વખત ચાર વખત માણવા જેવો, વાગોળવા જેવો. સાહેબ, આંખો બંધ કરો, મોબાઈલ ચાલુ કરો, બ્લુટૂથ પર પ્રવચન મૂકો, ઓરડીમાં કોઈને આવવા નહીં દો, આંખો નહીં ખોલો, આખો પ્રવચન એક ધારા પ્રવાહે જ્ઞપ્તિ ક્રિયા, જ્ઞપ્તિ ક્રિયા, જ્ઞપ્તિ ક્રિયા, જ્ઞાન ની ક્રિયા એ જ્ઞપ્તિ ક્રિયા એ પર્યાય નો બોલ, જે સાત પાના છે, જે ચાર પાંચ ફકરામાં જે એ જ્ઞાયક ભાવ એ દ્રવ્ય નો બોલ, અને પછી સતરૂપ અહેતુ જ્ઞાન જ જેનો રૂપ છે. ગજબ ની વાત. જ્ઞપ્તિ ક્રિયામાં પણ અનંતી ગુણો ની ક્રિયા. ગુરુદેવશ્રી આજે બોલે એક વાત, જ્ઞપ્તિ ક્રિયા એટલે માત્ર જ્ઞાન ક્રિયા નહીં, એમાં શાંતિ ની ક્રિયા, આનંદ ની ક્રિયા, સ્વચ્છતા ની ક્રિયા. સર્વાંશ તે સમ્યક તો છે કે નહીં? તો આજે જે જ્ઞપ્તિ ક્રિયાનો કોન્સેપ્ટ જે ગુરુદેવશ્રીએ ક્લિયર કર્યો ને, જ્ઞપ્તિ ક્રિયાનો, એ સર્વ ગુણાંશ તે સમ્યક નો જ વિશ્લેષણ. જ્ઞપ્તિ ક્રિયામાં માત્ર જ્ઞાનની ક્રિયા છે. જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં સુખ નથી, ત્યાં ત્યાં આનંદ નથી, ત્યાં ત્યાં વીર નથી, અરે અસ્તિત્વ નથી, વસ્તુત્વ નથી. તો જ્ઞપ્તિ ક્રિયા એટલે અનંત ગુણોની ક્રિયા. ગુરુદેવજી બોલ્યા કેટલાક તો ગુણોના નામ લીધા છે, પાંચ પાંચ છ છ આઠ આઠ ગુણોના નામ લીધા. અને એક વખત તો એવું બોલ્યા ખરા, જ્ઞપ્તિ ક્રિયા એટલે કેવળ જ્ઞાનની ક્રિયા નહીં, બરોબર? પણ છતાં જ્ઞપ્તિ જે શબ્દ છે ને, એ જ્ઞાનની મુખ્યતા એ છે. ચાર શબ્દ બોલું છું, સાંભળો. જો એક વાત, એક વાતને સમજવી તો આગળ પાછળનું ઘણું બધું જ્ઞાન હોવું જોઈએ. જ્ઞપ્તિ ને સમજવામાં શું, જ્ઞપ્તિ એટલે શું થાય? હું બિલકુલ ટુ ધી પોઈન્ટ પૂછું છું આપને, જવાબ કોઈ નહીં દેતા, અને જવાબ જો આપશો એ ખોટો જ જવાબ હશે. અને હું જે એનું બંધારણ સ્પષ્ટ કરું છું, બહુ ધ્યાનથી સાંભળજો મીનાબેન, સાંભળજો. જ્ઞપ્તિ એટલે આપણે જ્ઞાન કે નહીં?
नहीं केम हूँ कौन सा सांभ चार शब्दों पहला याद रखो नंबर एक ज्ञान नंबर बे ज्ञाता नंबर त्रण ज्ञेय नंबर चार ज्ञप ज्ञान ज्ञाता ज्ञेय अने ज्ञप आखो न्याय नो विषय छे आ जैन न्याय नो बंधारण छे आमा समझाणो ज्ञान एटले साधन ज्ञान एटले साधन जेना वडे जाणवामां आवे जाणनारो कोण के छे ज्ञाता ज्ञाता एटले जाणनारो सेना वडे जाणशे ज्ञान वडे उपयोग एकाग्र करीने सांभळजो ज्ञाता जाणशे सेना वडे जाणशे ज्ञान वडे जाणशे हवे त्रीजो प्रश्न શું જાણશે ચાર શબ્દો કીધા ને કયા શબ્દો કીધા હતા ચાર એમાં જ્ઞેય આવ્યો કે નહીં ત્રીજો જ્ઞાતા જ્ઞાન વડે જ્ઞેયને જાણશે હવે પ્રશ્ન અને એનો જવાબ ધ્યાનથી સાંભળો જ્ઞાતા જે જ્ઞાન વડે જાણશે જ્ઞેયને જાણશે એને મળશે શું એ જે રિઝલ્ટ આવશે એ રિઝલ્ટનું નામ છે જ્ઞપ્તિ ફિલોસોફી સમજો સાહેબ બોલો એસી ચાલતું હોય ને એસી ચાલતું હોય હજી ઓલા પાંખા ફરતા હોય તો એનું મેઇન સ્વિચ ત્યારે જ બંધ કરી દેવાનું કે પેલા રિમોટ થી ઓફ કરવાનું પછી પાંખ આમાં કરીને આમ નીચે આવે સ્ટોપ થઈ જાય પછી મેઇન સ્વિચ બંધ કરવાનું કેમ કરવા એમાં કેમ બુદ્ધિ હાલે ટીવી પણ આપણે રિમોટ થી પહેલા બંધ કરીએ ને પહેલા રિમોટ થી બંધ કરીએ પછી જઈને સ્વિચ ઓફ કરીએ ને ત્યાં કેમ કે લાખ નો દુંબો લાગશે એ વિષય ભોગોની બાબતમાં ક્રમ કેવો ખ્યાલ આવે સમજાય છે ત્યાં જો તો ત્યાં કોકનો મોબાઈલ છે વાત ખ્યાલમાં આવી બધાને સાહેબ ચાર શબ્દો યાદ રાખજો જ્ઞાન વડે જાણવામાં આવે જાણનારો જ્ઞાતા જાણે જ્ઞેયને તો જ્ઞાતા જ્ઞાન વડે જ્ઞેયને જે જાણે એને જે ભાતું મળે એને જે રિઝલ્ટ મળે એને જે પરીક્ષાનું પરિણામ આવે એનું નામ છે જ્ઞપ્તિ જ્ઞાનના ફળને જ્ઞપ્તિ કહેવાય આ જ્ઞપ્તિની વ્યાખ્યા છે તો ફળની પ્રક્રિયા કેવી હતી એની વાત છે આ કેરી આવવા માંડે ને બજારમાં તો તરત જ આપણે લાવતા નથી ખાતા નથી બોલો કાર્પેટ થી પકવેલા હોય મોંઘી હોય એ તો પુરુષાર્થ ની કમી સમજો પૈસા નથી એટલે હા પણ પૈસા વાળો હોય તો એ નહીં ખાય એને ખબર છે કે આ કઈ સાચી તો હારી તો નેચરલ તો છે નહીં હા અને મહિનો જવા દે અને પછી જો પ્રાકૃતિક રીતે ઘણા ઓલા કેરીવાળા કહે કે આ તો ઝાડવા ઉપર પાકેલા છે એટલે પાંજરામાં પાકીને લઈ આવ્યા છે સ્વાભાવિક જોઈએ ને તો આખી પ્રક્રિયામાંથી પસાર થયેલી કેરી પછી ખાય કેમ કે ત્યારે એને ફળ મળે એમ જ્ઞાતા જ્ઞાન વડે જ્ઞેયને જાણે એને જે મળે એનું નામ જ્ઞપ્તિ જ્ઞપ્તિ ક્રિયા જ્ઞપ્તિ ક્રિયા એટલે જ્ઞાનની ક્રિયા પણ એ માત્ર જ્ઞાનની ક્રિયા નહીં એમાં સર્વ ગુણાસ્તે સમ્યક્ અનંત ગુણોની પ્રક્રિયા છે એમાં શાંતિ છે સુખ છે સમાધાન છે જો હું તમને એક બીજો એક પ્રશ્ન પૂછું સા આપણે આ તત્વ સમજીએ છીએ તો જ્ઞાન તો થાય છે આપણને અચ્છા જ્ઞાન થાય છે સુખ નથી થતો બોલો સાહેબ શાંતિ નથી વળગતી સમાધાન નથી સદાતો વીર નથી ઉછળતો આહલાદ નથી આવતો અસ્તિત્વનો ભાન નથી થતો પોતાનો પ્રયોજનભૂત વસ્તુ ખ્યાલમાં નથી આવતો
જગત માત્ર થી નાસ્તી નથી થઈ જતી, પર તીખસ એ નથી થઈ જતું. એમાં કહેવાય તો એક સ્વાધ્યાય જ્ઞાન ની ક્રિયા, પણ એમાં બીજા કેટલા બધા પ્રયોજનો સમાયેલા છે કે નહીં. એમ જ્ઞપ્તિ ક્રિયા એટલે અનંત ગુણોની પ્રક્રિયા. જ્ઞપ્તિ ક્રિયા ગજબની વાત. પરમ દિવસે મેં પ્રશ્ન પૂછ્યો તો આપ સૌને, પર્યાય ની ઉંમર કેવડી? એક સમય. એટલે સીધે સીધો એક સ્ટેટમેન્ટ બનાવવાનું, પર્યાય એક સમયની, પર્યાય એક સમયની. હવે બીજો પ્રશ્ન, એક સમયની પર્યાય, પણ એક સમયમાં પર્યાય કેટલી? બોલો. પર્યાયનો સમય એક સમયનો છે, પર્યાય એક સમયની, પર્યાય એક સમયની, પણ એક સમયમાં. બેન તમને સમજાણું, પર્યાય એક સમયની પણ એક સમયમાં અનંતિ પર્યાય. કેમ કે ગુણો કેટલા? અનંત. તો અનંત ગુણો બધા પરિણમન કરે કે નહીં? એ અનંત ગુણોની એક સમયની પર્યાય રૂપે જે સમુચ્ચય રૂપે જે કાંઈ પરિણમન ચાલે છે, એ સમુચ્ચય હોલસેલ પર્યાયનું નામ છે જ્ઞપ્તિ ક્રિયા. હજી સાંભળો, આપેલો ગુણ હૃદય શું બોલ્યા છે હું હજી નથી કહેતો, હું વાંચીને બતાવીશ. પછી બીજો બોલાયો. અચ્છા એક ધ્યાન ગયું આપ સૌનું, જ્ઞપ્તિ ક્રિયાના વિશેષણમાં પણ લખ્યું સતરૂપ અહેતુક જ્ઞપ્તિ ક્રિયા. કેવી છે જ્ઞપ્તિ ક્રિયા? સતરૂપ અહેતુક જ્ઞપ્તિ ક્રિયા. તમે જોજો, વિઝ્યુઅલાઇઝેશન કરો. જ્ઞપ્તિ ક્રિયા ઇઝ ઇક્વલ ટુ સત અહેતુ. હવે બીજો, જ્ઞાયક ભાવ કહે છે કે સતરૂપ અહેતુ. ગજબની વાત છે. જ્ઞપ્તિ ક્રિયા જે પર્યાય સત છે, એ પર્યાય સત પણ સત એટલે અહેતુ, અને દ્રવ્ય જ્ઞાયક સ્વભાવ ભાવ પણ સત એ અહેતુ. બસ એટલો ફેર, બોલો. પર્યાય સત છે, આ દ્રવ્ય સત છે, બોલો. ક્ષણિક સત છે. ભગવતભાઈ સમજાય છે કે નહીં? જ્ઞપ્તિ ક્રિયા જે છે ને ક્ષણિક સત છે, અને બીજો જે જ્ઞાયક ભાવ એ ત્રિકાળ સત છે. પછી બંને સત. ઓલો જે પહેલું સત છે ને જ્ઞપ્તિ ક્રિયામાં, ત્યારે શ્રીમદજીને થોડુંક યાદ કરવું. એક સમય તે સૌ સમય. જો આ હું બહુ ઘણું બધું ભેગું કરું, હૃદયશ્રી જયારે બોલતા હોય ત્યારે શ્રીમદજીના સાહિત્યમાંથી બધું આમ આથડે આમ તરકો, બધા જ્ઞાનીઓના વચનો મગજમાં આમ ફરી વળે. ત્રિકાળ સત, ત્રિકાળ સત, ત્રિકાળ સત ઈ જ નહીં, ક્ષણિક સત, એક સમયનું સત પણ સત. એક કવિ એક બહુ સરસ કવિતા લખી, હું પેદા થયો થતા વેત જ મારી માં ગુજરી ગઈ. પેદા થયો, પેદા થયા બાદ જ માં ગુજરી ગઈ. પછી એ બાળક બહુ મોટા કવિ થયા હિન્દી સાહિત્યમાં, મનોજ જોશી નામ છે. પેદા થયા ત્યારે એની માં ગુજરી ગઈ, પણ માના સ્મરણમાં એમને કવિતા લખી. હું જયારે પેદા થયો, મેં મારી સારી જિંદગી તો માને જોયું નથી, પણ આ અનંત આકાશમાં એક સૂરજ દિવસ દરમિયાન, રાત્રિ દરમિયાન એક ચંદ્રમા, પણ રાત્રિ દરમિયાન ચંદ્રમા સાથે અનંત અગણિત તારાઓ છે કે નહીં, તારલાઓ છે કે નહીં, મોટલા મોટા મોટા જે તારલાઓ છે એ દેખાય છે, બરોબર. પણ ક્યાંક ખૂને એક નાનકડી તારલી, બહુ એકાગ્રતાથી જોઈએ તો ખબર પડે કે હા ટમ 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 ત્યાં ઝબક 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 થાય છે. હું ચંદ્રને તો મારી માં ન કહી શકું, મોટા મોટા તારાઓને નજીક જે દેખાય છે એમને તો ન કહી શકું, પણ અનંત આકાશમાં એક નાનકડો તારલો કે તારલી બનીને અનંત આકાશમાં ક્યાંક તો મારી માં
ઝબુકે છે ને, બસ એને હું જોઉં છું તો મને સમાધાન થઈ જાય છે, મારી માં ક્યાંય નથી ગઈ, મારી માં ત્યાં છે. શેના માટે મેં વાત કરી? ક્ષણિક સત, આકાશ મારું નથી, મારા બાપ નો નથી, સૂર્ય મારો હગો નથી, ધ્રુવ તારો મારો હગો નથી, જેનો ચહેરો મોરો દેખાતો નથી, તારો ક્યાંય મારો દેખાતો નથી, પણ છે તો ખરો ને. એક સમયની જે પર્યાય ક્ષણિક ખરી પણ સત ખરી, સવારે ડોક્ટર પાસે ગયા, ડાયગ્નોસિસ કર્યું, કોરોના પોઝિટિવ આવ્યું. સાંજે ગયા ડોક્ટર પાસે, ઈ ડોક્ટર પાસે ચેકિંગ કરાયો, નેગેટિવ આવ્યો. બીજે દિવસથી 10 ઠેકાણે ચેકિંગ કરાયા, બધે નેગેટિવ, બધે નેગેટિવ, બધે નેગેટિવ. હવે સવારે જે પોઝિટિવ આવ્યું હતું, 2-4-6 કલાક જે કઈ ફળ પડેલો, પોઝિટિવ પોઝિટિવ હતું કે નહીં? લોકોની લિસ્ટ બનાવવામાં આવે, કોણ કોણ ચેપમાં આવ્યા અને કોણ કોણ રહ્યા, તો એક કલાક બે કલાક માટે આવેલાનું નામ શેમાં નોંધવામાં આવે? બોલો. જંબુસ્વામી હતા ને, જંબુસ્વામી સાંજે લગ્ન કર્યા, આખી રાત વૈરાગ્ય નો ઉપદેશ આપ્યો, બીજે દિવસે દીક્ષા લઈને જતા રહ્યા. તો જંબુસ્વામી બ્રહ્મચારી હતા કે વિવાહિત હતા, એ મારો પ્રશ્ન છે. હા, એને કોઈ વિષય ભોગ તો ભોગવ્યા નહીં ને પત્નીઓ સાથે? પ્રભુતામાં પગલા પાડ્યા અને પ્રવચન ચાલુ આખી રાત બેસીને, પોતે તો દીક્ષા લીધી જ, ચલો ચોરે દીક્ષા લઈ લીધી, પત્નીઓ પણ બધી અર્જિકા બનીને નીકળી ગયા. મને પ્રશ્ન એટલો છે, જંબુ સ્વામી વિવાહિત હતા કે બાલ બ્રહ્મચારી હતી? અરે વિવાહિત જ હતા ને, એટલી વાર માટે પણ એ ઉપાધિ થઈ કે નહીં ઉભી? એક સમયની જ્ઞપ્તિ ક્રિયા, એક સમયની, પણ એક સમયની ખરી ને. તો જ્ઞપ્તિ ક્રિયા એમાં સતરૂપ અને અહેતુ, સતરૂપ અને અહેતુ, આ હેતુ એમાં આપ્યા છે. એ જ્ઞાયક ભાવ પણ સતરૂપ અને અહેતુ, અને આગળ જઈને જ્ઞાન જ જેનું એક રૂપ, એમાં પણ સત રૂપ અને અહેતુ. ત્રણેય ઠેકાણે આચાર્ય દેવને ટીકામાં સતરૂપ અહેતુક, સતરૂપ અહેતુક, સતરૂપ અહેતુક લખવામાં કંટાળો ક્યાંય નથી. હા, આપણને વાંચનારને કંટાળો આવે, એક ને એક વાત કેટલી વાર વાંચવી, આચાર્યોને કંટાળો નહીં આવે. અરે 148 કર્મ પ્રકૃતિઓની આગળ જે ટીકા લખી છે ને, મોક્ષ અધિકાર અને સર્વ શુદ્ધ જ્ઞાન અધિકારમાં જે કળશો આવે છે, 226-27-28 કળશોમાં કર્મના સંન્યાસની ભાવના જેમાં કરી છે, ત્યાં એક ગાથામાં તો, એકની ટીકામાં તો 148 કર્મોના નામ ભેદ પ્રભેદ સહિત. જ્ઞાનાવરણ કર્મને હું કરતો નથી, હું તો એક ચૈતન્ય વિલાસ માત્ર છું. 148 વાર આચાર્ય એક શબ્દનો પ્રયોગ કર્યો છે, હું તો એક ચૈતન્ય માત્ર છું, ચૈતન્ય વિલાસ માત્ર. આચાર્યને કંટાળો આવે છે? આપણને ક્યાં કંટાળો આવે એમાં? જો આજનો આ પ્રવચન છે ને, આજનો જે સ્વાધ્યાય, મને એક વિકલ્પ વિચાર આવ્યો કે આ પ્રવચન સળંગ 8 દિવસ આપણે અહીંયા સાંભળીએ રોજ. પણ મેં કીધું નહીં, કોઈને નથી કીધું, કેવું નહીં, આપણે સાંભળવું હોય તો ઘરે ખૂણે બેસીને આપણે સાંભળવું. સમજો કે આ પ્રવચન કાલે પણ આપણે ચલાવ્યો, તો વકીલ સાહેબ તમે સહન કરી લેશો કે પંડિતજી કીધું એટલે બહુ સરસ પ્રવચન છે. બીજે દિવસે પરમ દિવસે મૂકું ને તો તમે ભાગી ઉઠશો. એક ને એક. અરે પણ 45 વર્ષ સુધી હૃદયશ્રી એક જ્ઞપ્તિ ક્રિયાને, જ્ઞાયક ભાવને અને જ્ઞાન રૂપને જ ઘૂંટાયેલા છે.
આપણને તત્વની બાબતમાં પુનરાવર્તન ફાવતું નથી, ક્યાંક ને ક્યાંક જ્ઞેય નિષ્ઠા પડી છે, ક્યાંક ને ક્યાંક એ નવા નવાના નામે, નવું નવું ના નામે. હા સાહેબ, તમે ભક્તિ નવી નવી ગાઓ. નવી નવી શું ભક્તિ? આપણા ભગવાન જ જૂના છે, 70 વર્ષના તો સિમંદર ઈ નહીં છે. નવા બેસાડે છો તમે નહીં ને, તો પછી ભક્તિ કા નવી નવી? મને ખબર છે ઘણા એવા છે અમુકમાં આપણામાં, ક્યાંક નવી તમે કઈ ભક્તિ લો ને આવીને પીઠ થાબડશે. આજે બહુ મજા આવી, આજે તો સાવ નવી નક્કોર તમે ભક્તિ લીધી. મને એમ થઈ જાય પૂછવાનું મન, આપણા ભગવાન તો જૂના જ છે સાહેબ. એ જે નવું 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 છે ને, એ નવાનો જે આકર્ષણ છે એ જ્ઞેય નિષ્ઠા છે. સૌથી પહેલા શ્રીમંદ્ર ભગવાનના ચરણોમાં બોલો, હો શાંત ગેય નિષ્ઠા મેરી જલસે ચરણાંબુજ ચર્ચિત. પહેલા એ બોલો, અનંતા ગુણો તો એ નહીં છે કે નહીં? અને અનંતા ગુણોની સમય સમયની પર્યાયો નવી નવી જ્ઞપ્તિ ક્રિયા, જ્ઞપ્તિ ક્રિયા, જ્ઞપ્તિ ક્રિયા, જ્ઞપ્તિ ક્રિયા. તો પણ જ્ઞપ્તિ ક્રિયામાં પણ સતરૂપ અહેતુ, જ્ઞાયક ભાવમાં પણ સતરૂપ અહેતુ, અને એ જ્ઞાન માત્ર રૂપ એમાં સતરૂપ અહેતુ. ત્રણેય દ્રવ્ય ગુણ પર્યાયના ત્રણેય બોલોમાં સતરૂપ અહેતુ, સતરૂપ અહેતુ. કેમ કે જે સત હોય, ગુરુદેવ શ્રી બોલ્યા, સત જે હોય એનો હેતુ કોણ? એક બીજી વાત ભાષામાં બોલું હશે થોડુંક આનાથી આપો, જે અસત હોય એનો હેતુ કોણ? અરે જે અસત હોય એનો હેતુ હોય જ કે એમ? સત હોય એનો હેતુ કોણ અને અસત હોય એનો હેતુ કોણ? આવે એને લાવે કોણ, નહીં આવે એને લાવે કોણ? સમજાય છે? થાય એ થાય જ, એને કરે કોણ? અને જે ન થાય એ ન જ થાય એને કરે કોણ? આ કરતા કર્મધિકારમાં ગાથાઓ આવેલી છે. જે થવા લાયક છે થાય છે, એ થાય જ છે, એને કરે કોણ? અને જે નહીં થવા લાયક છે નહીં જ થવાનું, એને કરે કોણ? નથી એનું કઈ એક્ઝિસ્ટન્સ જ નથી ને, ખ્યાલમાં આવ્યું? આવી રીતે આ દ્રવ્ય ગુણ અને પર્યાય આધ્યાત્મિક પ્રાંગણમાં આજે ગુરુદેવશ્રીએ આ પ્રસાદી આપણને વહેંચી. એટલે ભાઈઓ અને બહેનો, જે લોકોએ પણ ગુરુદેવશ્રીને સાંભળેલા છો, સમય કાઢીને ચોક્કસ એક વાર બે વાર આ પ્રવચન ચોક્કસ, મેં તો મારા જીવનમાં તો ગાંઠ બાંધીને રાખવાનું છું. 331 નું પ્રવચન, 19મી વારના પ્રવચનોમાં આ પ્રવચન મહિને એકાદ વખત તો સાંભળવું, એટલીસ્ટ એકાંતમાં બેસી. કેમ કે જેમ મેં તમને કીધું, સમજાય એટલું સમજવું બાપુ. 4 વખત ગુરુદેવશ્રી બોલે છે, 4 વખત. તો આવો આ અલૌકિક પ્રવચન છે. અચ્છા, આમાં એક બીજી વાત બહુ માર્મિક છે, મુખ્યતા આમાં મુનિરાજની લીધી છે, ગૌણ રૂપે સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને પણ આપણે આમાં સમજવું. કેમ કે મૂળ ગાથામાં પણ મુનિરાજ શબ્દનો પ્રયોગ છે. પહેલા મૂળ ગાથા કાઢો તમે, 172 નંબરનો કળશ પછી આવેલી આ ગાથા, 270 પાન નંબર, 244 જો નીચે, આદિ અધ્યસાન વિધ વિધ વર્તતા નહીં જે મને તે મુનિવરો લે પાય નહીં શુભ કે અશુભ કર્મો પડે. આ ગાથાનો એક બહુ સરસ અર્થ આજે ગુરુદેવશ્રી કર્યા છે. હું તમને એ વાંચી સંભળાવું, બહુ સરસ વાત કરી છે. જો અચ્છા એ કરી તમે ક્રમશઃ આપણે કરશું ઝડપથી. એક બીજો પ્રવાહ આજના વ્યાખ્યાનમાં બહુ ચાલ્યો, ધાર્મિક ક્રિયા. ધર્મ કોને કહેવાય અને ધાર્મિક ક્રિયા. આજના આ વ્યાખ્યાનને આધાર બનાવીને કેટલાક આપણે જુદા જુદા વિષય બિંદુ આમાંથી કાઢી છે, એપિસોડમાં આપણે એને વહેંચી શકીએ. જેમ કે આમાં ધાર્મિક ક્રિયા વાળો પ્રકરણ, એને ધર્મ કહેવાય, એને ધાર્મિક ક્રિયા કહેવાય.
ज्ञप्ती क्रिया ने अहीं धार्मिक क्रिया कहीने गुरुदेवश्री बोल्या छे। आ धर्म अने आ धार्मिक क्रिया बरोबर तमे पान नंबर 264 ऊपर जोई शको। आ प्रवचन चालू थाय ने तरत ज, हाँ शुरू थाय ने त्यां शुरू थाय त्यां तरत आ धर्म छे आ धार्मिक क्रिया छे बरोबर। शरीर नी क्रिया ए जड नी छे, अंदर दयादान नी क्रिया ए तो राग निकार नी छे, आत्मा नी क्रिया नथी। केटली वार आमा बोल्या छे, एक फकरा मां तो 8-10 वखत ज्ञप्ती क्रिया ज्ञप्ती क्रिया ज्ञप्ती क्रिया शब्द है बरोबर। એટલે યાદ રાખજો, થોડોક ઈશારો આપણને કરીને ઠપકો આપ્યો છે ગુરુદેવજી પાન નંબર 265 265 ઉપર જો। અનાદિ કાળનો અભ્યાસ નહીં, વિજિલિટી અનાદિ કાળનો અભ્યાસ નહીં અને બાહ્ય દ્રષ્ટિનો અભ્યાસ। હવે આપણે ગઈકાલે પરમ દિવસે જે રાત્રિના સ્વાધ્યાયમાં અભ્યાસ શબ્દનો મેં અર્થ કરેલો, પરમ દિવસ અભ્યાસ કોને કહેવાય, કાલે પણ મેં ઈશારો કર્યો હતો જ્ઞાન પ્લસ સમજણ ઇઝ ઇક્વલ ટુ અભ્યાસ। હવે જો અનાદિકાળનો અભ્યાસ નહીં એક વાત, અને બાહ્ય દ્રષ્ટિનો અભ્યાસ, સાહેબ બાહ્ય દ્રષ્ટિનો અભ્યાસ એટલે સંસાર શરીર અને ભોગોનો અભ્યાસ, આ લીધું અને આ દીધું અને આ ખાધું અને આ પીધું, આ વાંચ્યું વધી વધીને, આ વાંચ્યું અને આ સાંભળ્યું, આ મારું અને આ તારું, આ બાહ્ય દ્રષ્ટિનો અભ્યાસ એટલે બહિરાત્મપનું। દયાદાન વ્રત ભક્તિ એ ધર્મ, જો ભક્તિ પૂજા જાત્રા એ ધર્મ એમ માની લીધું છે, હૃદય કહે છે કે છે નહીં, એ ધર્મ છે નહીં પણ તે માની લીધું છે, ખ્યાલમાં આવ્યું બધાને? તો આખી જે જ્ઞપ્તિ ક્રિયાની જે વાત આમાં વારંવાર વારંવાર, ત્રીજો પકડો છો, વિશ્વતી નિરાળો પ્રભુ જ્ઞાન સ્વરૂપી જ્ઞાયક ભાવ, તેની દ્રષ્ટિ થવાથી પરની દ્રષ્ટિ એકત્વ બુદ્ધિ નાશ થવાથી, ભગવાન જ્ઞાયક સ્વરૂપમાં જ્ઞાન રૂપમાં એકત્વ થવાથી, જ્ઞાનની પર્યાય, જો આવ્યું જો હવે, જ્ઞાનની પર્યાય, શ્રદ્ધાની પર્યાય, શાંતિની પર્યાય, આનંદની પર્યાય, લીધા કે નહીં બીજા ગુણોને, હા અનંત ગુણની પર્યાય, જો કેટલો સ્પષ્ટ બોલે છે, અનંત ગુણની પર્યાયને અહીંયા શું કહેવામાં આવે છે, જ્ઞપ્તિ ક્રિયા કહેવામાં આવે છે। હવે સૌથી પહેલી વખત બોલ્યા ગુરુદેવજી, હા 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 સમજાય એટલું સમજ, કેમ કે ગુરુદેવશ્રીને ખબર છે સભામાં હું આ ઉલ્લાસ ભાવમાં આવીને કહું છું પણ કઈ બધાને ટકો પડે એવું છે ને, એટલે કરુણાથી બોલે છે સમજાય એટલું સમજવું પ્રભુ, માર્ગ તો બહુ અલૌકિક। આ પહેલી વખત જો અહીંયા મેં સાઈડમાં લખી રાખ્યું છે નંબર 1, આ પહેલી વખત બોલે છે બરોબર। નીચે પછી બીજી વખત આગળ બોલશે ત્યારે હું કહીશ તમને, નીચેના ફકરામાં જો વચ્ચે આ હા 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 ટૂંકા શબ્દમાં શું સમાડ્યું છે, ગજબ કર્યું છે, કેટલો અહોભાવ, આ મુનિરાજની ભક્તિ ગુરુદેવશ્રીના ચિત્તમાં, આમાં ને આમાં જ ઉત્પાદ વે ધ્રુવ યુક્તમ સત આવી ગઈ ને બધી બાબતો, ઉત્પાદ કહેતા જ્ઞપ્તિ ક્રિયા, જાણન ક્રિયા શ્રદ્ધા ક્રિયા આનંદ ક્રિયા, જો જાણન ક્રિયા શ્રદ્ધા ક્રિયા આનંદ ક્રિયા શાંતિ ક્રિયા, ભાષા તમે જો ક્રિયા 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 જ્ઞપ્તિ ક્રિયા બરાબર। એટલે ટૂંકામાં કેટલો આમાં ભરેલો છે, સાવ નીચેની ત્રણ લીટી જો, બહુ ઠપકો આપ્યો છે ઉદ્દેશ, જોરદાર ચાપકા માર્યા છે બેનશ્રીના શબ્દોમાં, જેને લાગે એને લાગે, ઓ હો 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 સંતોએ કરુણા કરીને જગતને એના રૂપમાં બેસાડ્યા છે, વાહ સાહેબ એના રૂપમાં બેસાડ્યા છે, પ્રભુ તું ત્યાં જા, પ્રભુ તું હેરાન થઈ ગયો છે ભાઈ તારા ઘર વિના, એક શબ્દ એવું બોલો, આ શું છે બહાર ચલા, સ્વર્ગમાં જઈને ગુરુદેવશ્રીને પૂછે તો ખબર પડશે બહાર ચલા, બહાર ચલા એટલે વ્યભિચારી, બહાર ચલા એટલે બહિરાત્મા, અને જો બહાર ચલા માટે શું સમજાયો, બહાર ચલા પુણ્ય ને પાપ ને પરના સંયોગમાં મુંજાય, મુંજાય એટલે શું ખબર,
મૂંઝાઈ ગયો એટલે મમતામાં મરી ગયો, મૂંઝાઈ ગયો એટલે તારા અને મારામાં ગૂંચવાઈ ગયો. સાહેબ મૂંઝાઈ ગયો એટલે બહારની મોટકમાં મરી ગયો, એનું નામ મૂંઝાઈ ગયો. મૂંઝાઈ ગયો એટલે હેરાન થઈ ગયો એમ નહીં, ફરક પગડો થઈ ગયો. અહીંયા ભીંજાણો નહીં, બહાર મૂંઝાણો જે આમાં ભીંજાય. ઓલી ભક્તિ જે ઘણા ગાય છે ને શરૂ કરે તો ભક્તિ મારે તો ભક્તિમાં ભીંજાણા એટલે પોતાનામાં મૂંઝાણો. મને ખબર નહીં, ગમતું જ નથી. દુનિયા બધી તાળીઓ વગાડે આ ભક્તિમાં ભીંજાણો. તારે તારા સ્વરૂપમાં ભીંજાવું છે કે ભક્તિમાં ભીંજાવું છે? એટલે હું છે ને એવી ભક્તિઓથી સાત નહીં 14 રાજુ આપણે અળગા જ રહીએ. એ જૈન સિદ્ધાંત છે જ નહીં. જો અહીંયા સંતોએ કરુણા કરીને મૂંઝાઈ ગયો આવ્યું, આખું પ્રકરણ તમે વાંચો. નાયક સત્તા એક શબ્દ છે, જે નાયક સત્તા 266 માં પાને, એમાં જો ફકરાણી હતી, એ જ એક ક્રિયા ધાર્મિક અને ધર્મ. ગજબ 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 ના બધા અંશો, એક એક પોઈન્ટ. પછીના ફકરામાં જો આ શબ્દમાં તો બહુ ભર્યું છે. જાણન ક્રિયા અહેતુક છે પર્યા, અને પછી જો આગળ ધર્મના નામે વ્રત તપ કરતો હોય એ પણ નહીં, એ પણ રાગ, એ રાગની ક્રિયા, એ તો એ અધર્મ છે. જો રાગની ક્રિયા એ અધર્મ છે, વિજ્ઞાનની ક્રિયા નથી. સાવ નીચે જો આ હા 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 ઘણું 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 ભર્યું છે. 4 વખત બોલ્યા ગુરુદેવ, ઘણું 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 ભર્યું છે. નીચે સાવ તમારું ધ્યાન જાય છે, ભવ તો કલંક છે. મળ્યું બધાને? ભાવ તો કલંક છે. 67 માં પાને જુઓ, ભાઈ તારા હિતની વાત છે, તને એમ લાગે કે અરે રે અમે આ બધું કરીએ છીએ, બધું ખોટું. વ્રત કરીએ બાપુ, ભાઈ તને ના કારણો છે એને ઉડાવે છે, પ્રભુ તને લાભના કારણમાં લઈ જવા માંગે છે, તું એનો અનાદર ન કર, એમ એકાંત છે એમ ન માન, પ્રભુ તને ભગવંત કરવા માંગે છે. વાહ, આ ખરેખર ગુરુદેવ આ છે સાહેબ, ગુરુદેવ આ છે, તને ભગવંત કરવા માંગે છે. બરોબર, આ પર્યાય ની વાત, હવે દ્રવી ની વાત. તું ભગવંત સ્વરૂપ છો ને બે ચંદન બેન, તને ભગવંત કરવા માંગીએ છીએ પર્યાય નો બોલ ભાઈ, અને તું ભગવંત સ્વરૂપ છો એ દ્રવી આગળ, પ્રભુ તું ભગવંત સ્વરૂપ જ છો. હમણાં જ્ઞાયક ભાવ કહેશે, જ્ઞાયક ભાવ કહો કે ભગવંત સ્વરૂપ કહો. આ કેટલી ગજબ ની વાત. અરે રે, આ કોને મીઠું ન લાગે પ્રભુ, એવી આ વસ્તુ છે. કોને મીઠું ન લાગે? આવું છે. હવે ઓલી જે ઓરિજિનલ આપણા ગાથા આપણે વાંચી ગયા ને 270, એ ગાથાનો અર્થ કેટલું સરસ બોલ્યા છે જો ગુરુદેવ. નીચે જે જો આખો એક એક બોલ પકડજો. હિંસા, જૂઠું, ચોરી, વિષય, પરિગ્રહ, 5 પાપ થયા. બીજો બોલ પકડાય છે તેનો તમને. જો અહીંયા આવીને મહાભાગ્ય સાંભળો છો, બહુ એકાગ્રતાથી સાંભળો. અહિંસા, સત્ય, દત્ત, અપરિગ્રહ, બ્રહ્મચર્ય, દેહ ની ક્રિયા, આ પુણ્ય ની છુપાવની બે બોલ થયા. એવી જેને એકત્વ બુદ્ધિ નથી, એટલે આ બેઉ નથી. હવે ત્રીજી વાત, અથવા નારકી મનુષ્ય દેહાદી હું છું એવી એકત્વ બુદ્ધિ પણ જેને નથી. ચોથો બોલ, પરદ્રવ્ય જે છે, ધર્માસ્તિ આદિ, અનંત પરમાણુ આદિ, અને અનંત જીવ આદિ, દેવ ગુરુ સ્ત્રી કુટુંબ આદિ બધા આત્માઓ છે, એ હું નથી. એટલા બોલ થયા. 4, એ હું નથી એવી જેને એકત્વ બુદ્ધિ પરથી છૂટી છે તે મુનિરાજ. કારોલી 270 નંબરની ગાથા, એ મુનિરાજ એટલે બોલા જે ગાથામાં કીધા છે. કયા? જે મૂળ ગાથા જો. હા, એ આ ગાથા 270મી ગાથામાં જે કીધા છે એ આ મુનિરાજ.
ये आदि अध्यवसान विद विद वर्तता नहीं जे मने ते मुनिवरो ले पाए नहीं जो ते मुनिवरो ले पाए आमा छे बस 44 માં પાણી છે બદભાઈ આમાં 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 244 તે મુનિવરો લે તે મુનિવરો લે પાય નહીં શુભ કે અશુભ કરવું વળે એવા મુનિરાજ આમાં કહે છે કોક વિરલ જીવ મને આ આ બહુ ગમે જો ભાઈ બેનો બધાય દુનિયાના પ્રવાહમાં વહોમાં ગાંડી છે દુનિયા પાગલ છે દુનિયા સાહેબ કરોડોની બીજાની મિલકતો જોઈને જરા એના પ્રવાહમાં વહોમાં દુખી થવાના ધંધા છે બીજાની એસી જોશો તો પોતાનો પંખો ગરમ પવન ફેંકશે કોઈને પણ સાહેબ યાદ રાખજો વિષય ભોગો અને સંસાર અને સત્તાની દ્રષ્ટિએ કોઈને જોવાનું નહીં એને માટે આંખો ફોડી લેવાની આંખો ફોડી લેવાની એટલે આંખો બંધ કરવી હા જોવું હોય તો બીજાનો સંયમ જુઓ ભાઈ બીજાની જ્ઞાનની સાધના જુઓ બીજાનો વૈરાગ્ય જુઓ જોવું હોય તો એટલે આમાં બહુ ગજબ બહુ સરસ વાત પતી કરી એવા કોઈ મુનિરાજ વિરલ છે દાસ ભગવંત કે ઉદાસ રહે જગત સો જો આ નીચે જોઉં તો નીચે નીચેના પકડામાં જ્ઞતિ ક્રિયા બહુ ઊંચી અને નિર્મળ છે આવો ઉપદેશ છે જોજો એમાં ગુરુદેવની ઈશારો કેવો કરે છે આવો ઉપદેશ છે અને ઓલી તો ધમાધમ ચાલે આ જુઓ તમે ઉપદેશ આવો અને ઓલી બધી ધમાધમ બે શબ્દો યાદ રાખજો આમ કરો પ્રભુ કરો શું બાપુ કરવું નથી ઠરવું છે અહીં પોતાનામાં ઠરવું કરવું નથી પોતાનામાં ઠરવું કરવું નથી આવી રીતે સમય થઈ ગયો છે હું વિરામ લઉં છું આગળનું પણ ઘણું સરસ સમયસર અંગે પણ ગજબના અહોભાવ એટલા સરસ અને સારા આજે ઉદબોધનો બધા આવેલા છે તમે ઓલા સમજાય એટલું સમજવું બાપુ હા એ બીજી વખત બોલ્યા છે 269 નંબરના પાને નીચેના ફકરામાં 6 7 8 9 લીટી નીચેથી 9 લીટી મૂકીને સમજાય એટલું સમજવું બાપુ આ ત્રણ લોકના ના જ્ઞેશ્વર પરમેશ્વર એના પોકા આ બીજી વખત પછી ત્રીજી વખત અહીંયા બોલ્યા 270 પાને 270 નીચેથી ચોથી લીટી સમજાય એટલું સમજ તમને બધાને મળે છે જુઓ છો બરાબર મળે કે નહીં મળે મને હું ફેર પડવાનો છું સમજાય એટલું સમજ ત્રીજી વખત બોલ્યા અને ચોથી વખત જો અહીંયા બોલ્યા છે સમજાય એટલું સમજવું પર નંબર 272 વચ્ચેના ફકરામાં બીજા ત્રીજા ફકરામાં સમજાય એટલું સમજવું ભાઈ ત્રણ લોકના ના તીર્થંકર દેવની વાણી અને એનો ઉપદેશ કોઈ અલૌકિક છે લોકોને તો બાહ્યથી મળ્યું નથી બાહ્ય બાહ્યની બધી વાતો કરે અંતરના તત્વના ભેદ જોયા નથી અને ભાળ્યા નથી પ્રવચન જયારે પૂરું થવા આવ્યું ને ત્યારે ત્યારે ચોથી વખત ફરીથી બોલું છું બધાને સાંભળો સમજાય એટલો સમજવું કે આ જ વ્યાખ્યાનમાં ગુરુદેવજી 4 વખત બોલે છે બહુ ઓછા પ્રવચનોમાં આવા ઉદબોધનો આવે કાલે મેં જે કીધું હતું દીકરાને બાપ ખૂબ વડે ખૂબ કહે પણ દીકરો નાલાયક સમજે જ નહીં તો બાપ છેવટે થાકીને શું કહે હવે મને પૂછતો નહીં તારે જેમ કરવું હોય કર મારી વાહે હવે આવતો ને એમ ગુરુદેવજી કહે છે રોજ કહે છે સમજાણો કાંઈ સમજાણો આમાં આમાં કઈ સમજાણો સમજાણો કાંઈ એમ પૂછીએ છીએ કઈ અપેક્ષા એ કહેવામાં આવીએ છીએ એ પૂછીએ છીએ બધું સમજાય છે બધું સમજાય જાય તો નિહાલ થઈ જાય એવું તો કાયમ કહેતા હોય આજના પ્રવચનમાં કીધું સમજાય એટલું સમજવું ને તો ઘરે રહેવું આ બહુ અલૌકિક પ્રવચન છે
આ રત્નત્રયના બોલોનું પ્રવચન છે. આધ્યાત્મિક રત્નત્રયની વ્યાખ્યા છે, આધ્યાત્મિક સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની વ્યાખ્યા છે, આધ્યાત્મિક દ્રવ્ય ગુણ અને પર્યાયની વ્યાખ્યા છે. આજનો સ્વાધ્યાય એટલે સમય સારનો પ્રવચન છે. અને છેલ્લી વાત આજના પ્રવચનમાં એપિસોડ વાઇઝ ઘણા બધા પોઈન્ટ્સ આપણે કાઢી શકીએ. 10-10 મિનિટના જો એપિસોડ બનાવીએ ને તો 60 મિનિટમાંથી 6 એપિસોડ તો આરામથી બની જાય. ધાર્મિક ક્રિયા નંબર 1, પિક્ચર નંબર 1 ધાર્મિક ક્રિયા, પિક્ચર નંબર 2 સમજાય એટલું સમજ, પિક્ચર નંબર 3 જ્ઞપ્તિ ક્રિયા, સર્વ ગુણાસ્તે સંકેત ઇઝ ઇક્વલ ટુ જ્ઞપ્તિ ક્રિયા, નંબર 4-5 જ્ઞાયક ભાવ, નંબર 6 જ્ઞાનરૂપ ભાવ, નંબર 7 સતરૂપ અહેતુ. કેવો ગજબનો સંબંધ ભરેલો છે. આવતીકાલે શુદ્ધ પંચમી, આના ઉપલક્ષમાં આજે આ ગજબનું ભાતું આપણને આ મળ્યું છે, ખૂબ માણવા જેવું છે. માણી આપણે નિજ નિધિ નિજ મે બતાય યહાં અનંત ઉપકાર હે ઉસકે લિયે જિન વાણી માં કો વંદના શત બાર હે, વંદના શત બાર હે, વંદના શત બાર હે. વાણી ભારતી તો હી જપો દિન રેન, જો તેરી શરણા ગહે સું પાવે સુખ ચેન, જા વાણી કે જ્ઞાન તે સૂજે લોકા લોક, સો વાણી મસ્તક નવો સદા દેત હોઢોક, સદા દેત હોઢોક.